કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે અભ્યાસ કરવાનો છે. તો પ્રાકૃતિક પ્રકોપો એટલે પ્રકૃતિ દ્વારા જે હોનારતો થાય તેને પ્રાકૃતિક પ્રકોપો કહેવાય. હવે આ પ્રાકૃતિક પ્રકોપોના બે પ્રકાર છે. પહેલું કે પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે. જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. તો આજે આપણે આ એકમમાં ભૂકંપ, જ્વાળામુખી, પૂર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, સુનામી, દાવાનળ અને ભૂસ્ખલન જેવા પ્રાકૃતિક પ્રકોપોનો પરિચય મેળવવાનો છે. તો ચાલો આપણે તેને વિસ્તારથી સમજીએ. તેમાં સૌથી પહેલું છે ભૂકંપ. તો આપણને ખબર છે કે પૃથ્વી છે એનો જન્મ એક ધગધગતા વાયુગોળામાંથી થયો છે. સમયાંતરે આ વાયુગોળો ધીમે ધીમે ઠંડો પડી ગયો અને પૃથ્વીની સપાટીનું નિર્માણ થયું. પરંતુ હજી તેના પેટાળમાં ગરમી રહી ગઈ છે અને તે બહાર આવવા માટે પ્રયત્નશીલ હોય છે. તેના લીધે પૃથ્વીના પેટાળમાં ઝડપથી ભૂસંચલન થાય છે અને એ દબાણના કારણે પૃથ્વીની સપાટીનો અમુક જે નબળો ભાગ છે એ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. હવે આ પૃથ્વીના પેટાળના ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. પ્રસ્તુત ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ભૂકંપના લીધે એ પૃથ્વીના સ્તરમાં ભંગાણ પડે છે અને ભૂકંપ છે એ કેવો વિનાશ વેરી શકે છે. આ દ્રશ્ય જોઈ અને આપણને આજથી 16 વર્ષ પહેલાં 2001માં ગુજરાતમાં આવેલો ભૂકંપ યાદ આવે છે, જેણે ગુજરાતના કચ્છ જિલ્લામાં ખૂબ જ વિનાશ વેરેલો. અસંખ્ય લોકો મૃત્યુ પામેલા અને અસંખ્ય ગામડાઓ પણ ખુવાર થઈ ગયેલા. હવે આ ગુજરાતનો કચ્છ જિલ્લો છે એ નબળો ભૂમિક ભાગ ધરાવે છે. તો આપણને આના પરથી ખબર પડે કે જે ભૂસપાટી નબળો ભૂમિભાગ ધરાવતી હોય ત્યાં આગળ ભૂકંપની શક્યતા વધી જાય છે, કારણ કે ત્યાં આગળ એશિયન પ્લેટ અને દક્ષિણની પ્લેટ ભેગી થાય છે. ત્યાં આગળ કચ્છ જિલ્લો આવેલો છે અને આ બંને પ્લેટ પર નીચેથી ઉત્તર અને દક્ષિણ બધી બાજુથી દબાણ આવતું રહે છે, એટલે ત્યાં આગળ ભૂકંપની શક્યતા અને માત્રા છે એ વધી જાય છે. તો ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના મોજા છે એ બધે ફેલાતા હોય છે. તેમાંથી કેટલાક મોજા છે એ જમીન સપાટી પર પહોંચી અને તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. હવે ભૂકંપની સૌથી વધારે અસર છે એ આ ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારને અનુભવાય છે અને તેનાથી જેમ જેમ આપણે દૂર જતા જઈએ તેમ તેમ તેની અસર છે એ ઓછી થતી જાય છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ અને તેના મોજા પર આધારિત હોય છે. હવે ભૂકંપ આલેખક યંત્ર જેને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે તેના દ્વારા આપણે ભૂકંપની તીવ્રતા જાણી શકીએ છીએ. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો હોય છે. એક જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું છે એ ભૂસંતુલનજન્ય ભૂકંપ. તો પૃથ્વીનું કેન્દ્રબિંદુ જે છે એ આપણી જમીન સપાટીથી એટલે કે ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. તો હવે આ ભૂકંપ વગેરેની વાત સાંભળી અને આપણને એમ થાય કે જો આવી આફત ફરીથી આવી પડે તો આપણે શું કરીએ, તો એના માટે આપણને અહીં એક વિચાર આવે કે આપણી નજીકના વિસ્તારમાં જો ભૂકંપ આવ્યો હોય તો આપણે કઈ રીતે એકબીજાને મદદરૂપ થઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આવડા સવાલનો જવાબ છે તમારે તમારા શબ્દોમાં આપવાનો છે કે તમે શું કરો તેવી પરિસ્થિતિમાં. તો હું તમને માત્ર ઉદાહરણ ખાતર કહું છું કે આ આ પ્રમાણે કરી શકાય. તો ભૂકંપ છે એ કુદરતી પ્રકોપ છે, તો એ સમયે આપણે ગભરાયા વિના કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવ્યા વગર લોકોને મદદ કરવી જોઈએ. અને જે લોકો ભૂકંપનો ભોગ બન્યા હોય કે કોઈ કાટમાળ કે મકાનની નીચે દટાયા હોય તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવો જોઈએ. લોકોને ગીચ વિસ્તાર અને જર્જરિત મકાનોમાંથી ખુલ્લા મેદાનોમાં આવી જવા માટે સમજાવવું જોઈએ. પડે એવી કોઈ વસ્તુ નીચે ઊભા રહેવું ન જોઈએ.
પછી લોકો ધક્કા મૂકી ન કરે કે ચીસાચીસ ન કરે તે માટે લોકોને સમજાવવું જોઈએ. તો હવે પછીનો મુદ્દો જોઈએ, જ્વાળામુખી. તો જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાંથી પૃથ્વીના પેટાળનો ધગધગતો લાલ ચોળ મેગમા એ જુદા જુદા કદ અને જુદા જુદા આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ છે એ ભૂસપાટી ઉપર આવે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના પણ મુખ્ય ચાર કારણો છે. પહેલું, પૃથ્વીના પેટાળનું તાપમાન. બીજું છે પ્રવાહી મેગમાની ઉત્પત્તિ. ત્રીજું છે વાયુ અને વરાળનો ઉદ્ભવ. અને ચોથું છે મેગમા એટલે કે લાવારસનું ભૂસપાટી તરફનું વહન. તો તેને આપણે જોઈએ. હવે પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમીના કારણે મેગમાની નીચે રહેલા ભારે વાયુઓ છે એ મેગમાને ઉપર ધકેલે છે, મેગમા એટલે કે લાવારસ. બીજું, ઉપરના નબળા ખડક વિસ્તારોની તિરાડ, છિદ્ર કે ફાટ દ્વારા પ્રવેશેલ જે વરસાદનું પાણી હોય છે તેની વરાળ થાય છે. અને આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. અને આ પ્રયત્નમાં તે પોતાની સાથે પ્રવાહી મેગમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. હવે ભૂસપાટી ઉપર આવતા મેગમામાં રહેલા વાયુઓ છે એ ચારે બાજુથી દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, જુદા જુદા કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે લઈ અને આકાશમાં ઊંચે ઉછળે છે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. પછી આ બધા જ્વાળામુખીય પદાર્થો એ નીચે પડે છે અને તેનાથી એક શંકુ આકારનો ઢગલો રચાય છે. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધારે હોય અને ભૂસપાટી પરનું છિદ્ર કે તિરાડ છે એ સાંકડા હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની તિરાડ છે લાંબી હોય તો તેનો વિસ્ફોટ થતો નથી, પરંતુ તેમાંથી ધીરે ધીરે લાવા છે એ શાંતિથી બહાર નીકળી અને પૃથ્વીની સપાટી પર પથરાઈ જાય છે. હવે જ્વાળામુખીના મુખ્ય ત્રણ પ્રકાર હોય છે. પહેલું, સક્રિય જ્વાળામુખી. જે જ્વાળામુખીમાંથી સતત લાવા, ગેસ, પથ્થર વગેરે જેવા પદાર્થો બહાર નીકળ્યા કરતા હોય તેને સક્રિય જ્વાળામુખી પર્વત કહેવાય. આમાં ઉદાહરણ આપેલું છે કે ઇટાલીનો જે ઓન્ટના જ્વાળામુખી છે, તેમજ હવાઈ દ્વીપનો જે મોનોલોઆ જ્વાળામુખી છે એ સક્રિય જ્વાળામુખી છે. બીજું છે સુષુપ્ત જ્વાળામુખી, એટલે કે જે સક્રિય જ્વાળામુખી થયા પછી શાંત પડી જાય, પરંતુ ગમે ત્યારે તેની ફરીથી ફાટવાની શક્યતા હોય તેને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય છે. દાખલા તરીકે જાપાનનો ફ્યુઝિયામાં આવેલો જ્વાળામુખી. ત્રીજું છે મૃત જ્વાળામુખી, એટલે કે જે જ્વાળામુખી ફાટ્યા પછી ફરી ક્યારેય સક્રિય થતો જ નથી, ફરી ક્યારેય ફાટવાની શક્યતા રહેતી જ નથી, તેને મૃત જ્વાળામુખી કહેવાય છે. તેમાં મ્યાનમારનો માઉન્ટ પોપા જ્વાળામુખી અને ગુજરાતમાં આવેલો પાવાગઢનો પર્વત છે. વિશ્વમાં ઘણી બધી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં આંદામાન નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય ત્યાંના સ્થાનિક વિસ્તારમાં તે ભયંકર વિનાશ સર્જે છે. હવે આ જ્વાળામુખી છે એ ઘણીવાર ફાયદો પણ કરતા હોય છે, જેમ કે જ્વાળામુખીમાંથી નીકળતો લાવારસ કાળી અને ફળદ્રુપ જમીનનું નિર્માણ કરે છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીન છે એ ખેતી માટે ખૂબ જ સારી છે. હવે જ્વાળામુખીના ઢોળાઓ ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી અને ખેડૂતો મબલક પાક પણ મેળવે છે. હવે આ લાવાની જમીનવાળા વિસ્તારોમાંથી પોટાશ, સુરોખાર, ગંધક, પારો, એન્ટીમની, સીસુ, ટંગસ્ટન વગેરે ધાતુમય ખનિજો છે એ પણ મળી આવે છે. જ્વાળામુખીની નળીમાં લાવારસ ઠરતા તેમાં રહેલા કાર્બન પર થતા દબાણના લીધે ગ્રેફાઇટ અને હીરા પણ બને છે. જ્વાળામુખીની આસપાસમાં ગરમ પાણીના ઝરા ઉદ્ભવે છે, જે ચામડીના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. જ્વાળામુખીના લીધે બનેલા લાવાના પથ્થરો ગ્રેનાઇટ કે કેલ્સાઇટ રસ્તા બનાવવાના કામમાં પણ આવે છે.
ज्वाळामुखीमांथी फेंकाता खड़कोना पदार्थोंना जे नाना नाना टुकड़ाओ पत्थरो होय छे ए लापीली तरीके ओळखाय छे। अने आ लापीली पत्थरोने मनगमतो घाट आपी अने ते खूब ज उपयोगी थता होय छे। आपणने एक वैचारिक प्रश्न पूछवामां आव्यो छे कि तमने ज्वाळामुखी प्रदेशमां रहेवू गमे के न गमे अने केम न गमे? तो આપણે સ્વાભાવિક છે કે આપણને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ન ગમે, કારણ કે ત્યાં તે પ્રદેશમાં ક્યારે જ્વાળામુખી ફાટે તે નક્કી હોતું નથી। ઉપરાંત આ પ્રશ્નનો જવાબ છે તમારા વિચારો પ્રમાણે, પણ તમે અલગ રીતે લખી શકો છો। હવે પછીનો મુદ્દો જોઈએ, સુનામી। સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ જ શક્તિશાળી અને વિનાશક મોજા ઉત્પન્ન થાય છે અને આ મોજાને સુનામી કહેવામાં આવે છે। સુનામી એ જાપાની શબ્દ છે। આ સુનામીના મોજા છે એ ખૂબ જ ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે। પ્રસ્તુત ચિત્રની અંદર તમે આ સુનામીના મોજાનું દ્રશ્ય જોઈ શકો છો। એની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે અને આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપતા હોય છે। આ પ્રકારના મોજાથી પાણી છે એ ઝડપથી કિનારાની ઉપર સુધી ચડી જતું હોય છે અને મોટી હોનારત સર્જે છે, જે આપણે 11 માર્ચ 2011 જાપાનમાં જોયું હતું। સમુદ્રમાં તળિયે ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે, પણ તેના લીધે પાણીનું મોટા પાયે હલનચલન થાય છે અને તે મોજારૂપે કિનારા પાસે પહોંચી અને ખૂબ જ વિશાળ અને વિનાશક બની જાય છે। ક્યારેક તો તેની ઊંચાઈ 30 મીટરથી પણ વધુ જોવા મળે છે। વંટોળ કે વાવાઝોડાથી પણ મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે અને પછી જ્યારે તોફાન શમી જાય પછી તેનો આકાર પણ બદલાઈ જાય છે, પછી તે ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બની જાય છે। પરંતુ સમુદ્રમાં તો તે ઉછાળા રૂપે જ રહેલા હોય છે। ઉદ્ભવ સ્થાનથી દૂર તે હજારો કિલોમીટર સુધી ફેલાયેલા હોય છે અને આ પ્રકારે ધીમે ધીમે તે સમુદ્ર કિનારે પહોંચી અને ભારે નુકસાન કરે છે। આવા મોજાઓને પ્રલયકારી મોજા પણ કહેવાય છે। કોઈ વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશીલા પણ એકાએક સમુદ્રમાં તૂટી પડે છે, જેનાથી પણ આવા પ્રલયકારી મોજાઓ છે એ ઉત્પન્ન થાય છે। ભારતમાં 26 ડિસેમ્બર 2004 પણ સુનામીએ તમિલનાડુના કિનારે ભારે વિનાશ સર્જ્યો હતો, તેનાથી આપણે માહિતગાર છીએ। તો અહીં આપણને એક વૈચારિક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારું ઘર જો દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરો? તો તેમાં તમારા વિચાર શું હોઈ શકે તે તમારે લખવાનું છે। તો ઉદાહરણ રૂપે હું તમને કહું છું કે આપણે આ રીતે તેમાં લખી શકીએ કે દરિયા કિનારે ફરવા ગયા હોઈશું તો ત્યાંથી આપણે જલ્દી ઘરત ફરી જઈએ। માછીમારીના વ્યવસાય સાથે જે લોકો સંકળાયેલા હોય તેને આપણે જાગૃત કરી અને દરિયામાં માછીમારી કરવા ન જાય તે માટે સમજાવીશું। પછી દરિયા કિનારે જો વસવાટ હોય તો તે વસવાટ છોડી અને ત્યાંથી દૂર જતા રહીશું। આ પ્રમાણે આપણે છે એ પગલાઓ લઈ શકીએ। પછીનો મુદ્દો છે પૂર। નદીની અંદર આવતા એકાએક ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવામાં આવે છે। હવે આ પૂર આવવાના બે કારણો છે। પહેલું તો કે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો હોય ત્યારે પૂર આવે છે, અને બીજું કે કોઈ પણ નદી પરનો જ્યારે બંધ કે ડેમ છે એ તૂટી જાય તો નદી કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારની અંદર પણ પૂર આવે છે। તો પૂરનું દ્રશ્ય તમે અહીં જોઈ શકો છો કે તેનાથી પણ કેટલી જાનહાનિ થાય છે। અહીં તમને એક ચાર્ટ આપેલો છે, તેમાં તમે જોઈ શકો છો કે કઈ સાલમાં ક્યારે કઈ જગ્યાએ પૂરે વિનાશ વેર્યો હતો। તો હવે પછીનો મુદ્દો છે દુષ્કાળ કે અનાવૃષ્ટિ। હવે વરસાદ ન આવવાથી કે ખોરાક કે પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જાય છે, આ પ્રક્રિયાને દુષ્કાળ કહેવામાં આવે છે। સતત 2 કે 3 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા તો ઓછો આવે અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે।
કાળથી અનાજ અને પાણીની તંગી ઊભી થાય છે અને લોકોને ખૂબ જ હાડ મારી વેઠવી પડે છે. અહીં તમે દુષ્કાળથી પ્રભાવિત જે જમીન છે એનું દ્રશ્ય જોઈ શકો છો. તો એના માટે દુષ્કાળ ન આવે એ માટે આપણે પણ પ્રયત્નો કરવા જોઈએ કે આપણે વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી અને દુષ્કાળની સંભાવના છે એને ઓછી કરી શકાય. પછીનું જોઈએ વાવાઝોડું. વાવાઝોડું એ હવાનું એક તોફાન છે જેને આપણે ચક્રવાત કે વંટોળ પણ કહીએ છીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાતો સર્જાય છે જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન ખૂબ વધી જાય છે અને આ હલનચલન જ્યારે ખૂબ વધારે વેગ પકડે ત્યારે આ હવા તોફાની બને છે. આ હવાના તોફાનો છે એ મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારને જ અસર કરતા હોય છે, બધી જગ્યાએ અસર કરતા નથી. પરંતુ જ્યાં અસર કરે છે ત્યાં ખૂબ જ વધારે વિનાશ વેરી નાખે છે. આ વાવાઝોડા છે એ હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામોથી ઓળખાય છે. અહીં તમે વાવાઝોડાનું દ્રશ્ય જોઈ શકો છો. આપણને એક વૈચારિક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વાવાઝોડું ત્રાટકવાનું હોય ત્યારે સંદેશા વ્યવહારની સૂચના પ્રમાણે તમે શું કરશો. બરાબર, તો વાવાઝોડું જ્યારે ત્રાટકવાનું હોય ત્યારે રેડિયો, ટેલિવિઝનમાં આવતા હવામાનના સમાચારો સાંભળી અને જે સૂચનાઓ આપવામાં આવતી હોય તેનું પાલન કરવું જોઈએ. ઘરની બહાર ન નીકળવું જોઈએ. નબળા મકાનો, પુલો, બિલ્ડિંગોથી દૂર રહેવું જોઈએ. ઘરમાં પૂરતા અનાજ અને પાણીનો સંગ્રહ કરી લેવો જોઈએ. તેમજ ઝાડ કે થાંભલાની નીચે ઊભા રહેવું જોઈએ નહીં. બાકી તમે આ પ્રશ્નનો જવાબ તમારા વિચારોમાં પણ લખી શકો છો. પછીનો મુદ્દો જોઈએ દાવાનળ. હવે જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા તો આકાશમાંથી પડતી વીજળીથી કે કોઈ બીજા કારણથી જંગલની અંદર આગ લાગે છે જેને દાવાનળ કહેવામાં આવે છે, જેનું દૃશ્ય તમે અહીં જોઈ શકો છો. અને આ દાવાનળથી વન્ય સંપત્તિને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. પછીનો મુદ્દો છે ભૂસ્ખલન. ભૂસ્ખલન બે પ્રકારે થાય છે, ભારે વરસાદના કારણે અથવા તો ભૂકંપના કારણે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ છે એ આખો નીચે તરફ ધસી જાય છે જેને ભૂસ્ખલન કહેવામાં આવે છે. દાખલા તરીકે ચોમાસામાં ઘણી વખત ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે પણ ખોરવાઈ જાય છે. જે વિસ્તારમાં ખૂબ જ વરસાદ વરસતો હોય તથા ઢોળાવવાળી પોચી જમીન હોય ત્યાં ભૂસ્ખલન વધુ જોવા મળે છે. ભૂકંપની શક્યતાવાળા પ્રદેશોમાં પણ ભૂસ્ખલન થતું હોય છે જેના કારણે પણ લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આપણે આ પાઠની અંદર ઘણા બધા પ્રાકૃતિક પ્રકોપો વિશે માહિતી મેળવી અને તેમાંથી સ્વ બચાવ કરવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે પણ માહિતી મેળવી. તો તમે ઘરે આ પાઠનો અભ્યાસ કરજો. હવે આપણે તેના સ્વાધ્યાય તરફ જઈએ. તેમાં પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલું, એકમમાં આપેલા પ્રકોપો ભૌગોલિક ઘટનાઓ કહી શકાય શા માટે, તેનો જવાબ લખવાનો છે. તો તેનો જવાબ જોઈએ કે હા, એકમમાં આપેલા પ્રકોપો છે એ ભૌગોલિક ઘટનાઓ કહી શકાય કારણ કે પૃથ્વીના આંતરિક કે બાહ્ય ફેરફારને કારણે ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું કે દાવાનળ જેવી ઘટનાઓ સર્જાય છે. આ બધી ઘટનાઓ છે એ પૃથ્વીના ભૂભાગ સાથે સંકળાયેલી છે, આથી આ બધી ઘટનાઓ છે એ ભૌગોલિક છે. બીજો સવાલ જોઈએ, આપત્તિ વિશે સરકારમાંથી કેવી રીતે માહિતી મેળવી શકાય. તો જવાબ જોઈએ કે આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં સરકારી કચેરીઓ અને તેમાં કેળવાયેલા, તાલીમ પામેલા સ્ટાફ હોય છે. આપત્તિ ક્યાં અને કેવા પ્રકારની હતી એની માહિતી આપણે આવી કચેરીઓ પાસેથી મેળવી શકીએ છીએ. સુનામીની સંભાવના તથા વાવાઝોડાની આગોતરી માહિતી પણ આપણને આવી કચેરીઓ પાસેથી મળતી હોય છે. તેમજ ટીવી, રેડિયો અને ઇન્ટરનેટ પરથી પણ આ આફત સંબંધી જાણકારી છે એ મેળવી શકાય છે. પ્રશ્ન ત્રણ, તો અમે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હોય તો તમને શું લાભ થાય, કેમ? તો તેનો જવાબ જોઈએ કે આપણે જો જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હોય તો આપણને નીચે પ્રમાણેના લાભ થઈ શકે કે જ્વાળામુખીથી લાવા બહાર નીકળતા ત્યાંની જમીન છે એ ફળદ્રુપ થઈ ગઈ હોય તેથી ત્યાં ખેતી સારી થાય છે.
ત્યાંની માટીમાં ખેતી કરી અને આપણે મબલક પાક પણ મેળવી શકીએ છીએ. હવે જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી તે ચામડીના દર્દીઓ માટે પણ ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, ટંગસ્ટન વગેરે ધાતુમય ખનિજો પણ આપણને મળે છે. જ્વાળામુખીની નળીમાં લાવારસ ઠરતા તેના પર કાર્બનનું દબાણ આવતા તેમાંથી હીરા પણ બને છે. હવે આ જ્વાળામુખીમાંથી જે ફેંકાયેલા ખડકના નાના નાના પથ્થરો હોય છે જેને લાપીલી કહેવામાં આવે છે તેને મનગમતો ઘાટ આપી અને તેને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. આમ આપણને ફાયદો પણ થાય છે. તો પ્રશ્ન 4, તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે તો તમે તેને શું મદદ કરશો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે એ તમારે તમારા વિચારોમાં જ લખવાનો છે કે તમે તમારા મિત્રને કઈ રીતે મદદ કરો. પછીનો જોઈએ પ્રશ્ન 5, ભૂસ્ખલન કેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે, શા માટે? તો ભૂસ્ખલન છે એ બે પ્રકારે થાય છે, કે ભારે વરસાદના કારણે અથવા તો ભૂકંપના કારણે. એના લીધે પૃથ્વીની ઉપરનો ભાગ છે એ નીચે તરફ ધસી જાય છે. હવે જે વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ થયો હોય તથા ઢોળાવવાળી પોચી જમીન હોય ત્યાં ભૂસ્ખલન વધુ જોવા મળે છે અને ભૂકંપની શક્યતાવાળા પ્રદેશમાં પણ ભૂસ્ખલન થતું રહે. તમે ક્યારે પણ સિમલા, મનાલી જેવા હિલ સ્ટેશનો પર ફરવા ગયા હોય તો તમને તેનો ક્યારેક ને ક્યારેક અનુભવ થયો હશે કે ભૂસ્ખલનના કારણે ઘણી વખત છે એ રસ્તાઓ છે એ બ્લોક થઈ જતા હોય છે. પછીનો પ્રશ્ન જોઈએ, દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો જવાબ જોઈએ કે દુષ્કાળથી બચવા પશુઓ માટે ઘાસચારાની અને માણસો માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. જરૂરિયાતવાળા લોકોને કામ આપી અને તેના બદલામાં અનાજ આપવાની વ્યવસ્થા વગેરે ગોઠવવી જોઈએ. નદીઓમાંથી વરસાદનું પાણી સમુદ્રમાં વહી જતું અટકાવી અને તેને કાયમી ધોરણે બંધ બાંધી અને દુષ્કાળ વખતે આ પીવાનું પાણી છે એ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. હવે પ્રશ્ન 2 જોઈએ, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા, ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને ખાલી જગ્યા કહે છે? તો જવાબ છે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. બીજી, ખાલી જગ્યાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે? તો તેનો જવાબ છે દાવાનળ. ત્રીજી, ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલીક વાર ખાલી જગ્યા સર્જાય છે? તો જવાબ છે ચક્રવાત એટલે કે વાવાઝોડું. ચોથી ખાલી જગ્યા, ભૂસ્ખલનને કારણે ખાલી જગ્યા રેલવે વારંવાર ખોરવાઈ જાય છે? તો તેનો જવાબ છે કોંકણ રેલવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે. તો આપણે આ પાઠની અંદર પ્રાકૃતિક પ્રકોપો વિશે ઘણી બધી માહિતી મેળવી. જો આવા પ્રાકૃતિક પ્રકોપોનો આપણે સામનો કરવાનો આવે તો આવા સમયે સ્વબચાવ અને સ્વરક્ષણ કેવી રીતે કરવું જોઈએ અને તેને સમજી અને તેનો સામનો કરવાની પણ આપણે કેવી રીતે શક્તિ મેળવવી જોઈએ તે આપણે આ એકમ દ્વારા શીખ્યા. તો ચાલો હવે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.